वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो

શ્રી ઘનશ્યામ મહારાજની બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ ગઈકાલની સભાનું થોડું મંતવ્ય પહેલો ભગત તમે ખુરચી પર આવી જાઓ ચાલો ત્યાં પાછળ બેસો ખુર્ચે પર જય સોના સ્વામીજી ગ્રસ્તમાં ધર્મની વાત છે ચાલુ જ છે એમાં ધનાટ્ય હોય અને બુદ્ધિશાળી હોય તેમને મંદિરનું નિર્માણ કરવું જોઈએ તેમાં ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ખૂબ કેમ કે મોક્ષનું સદાવ્રત એ મંદિર છે ખૂબ સરસ ધનાઢ્ય હોય અને બુદ્ધિમાન હોય એવા ગ્રહસ્થોએ ભગવાનનું મંદિર કરાવી મૂર્તિઓ પધરાવી અને મંદિરની આજીવિકા બાંધવી કેટલી સરસ વાત આવી યાદ રાખી આશિત ભગત જે આવ્યું છે માઇકમાં બધા સાંભળે ને જે આવ્યું છે જેવું આવ્યું છે અને જેટલું આવ્યું છે એ છે ને મંતવ્યની આવી પ્રથા છે દાદા મંતવ્ય એટલે શાસ્ત્રની વાત કે સંતોની વાત કે ગુરુજીની વાત જે વાત હોય જેવી વાત હોય અને જેટલી હોય ફ્લોરિડાથી સુરેશભાઈનો ફોન આવ્યો મને એમણે વાત કરી કે સ્વામી તમે હરિભક્તોને પૂછવાનું શરૂ કર્યું બહુ સારું કર્યું હવે અમને પણ એમ ચિંતા થાય છે કે અમને પૂછે તો કંઈક યાદ રાખવું પડશે ને ત્રણ વર્ષથી કથા સાંભળીએ છીએ પણ આમ એટલો બધો ડર લાગે છે કંઈ યાદ જ નથી રહેતું પણ હવે જો થોડી સાવધાની રાખે તો આ કથા તો એકદમ સહેલી વસ્તુ છે મોટા મોટા બિઝનેસો આખા યાદ રહી જાય આ બિઝનેસોમાં કેટલા કાગળિયા કરવાના યાદ રહી જાય કેટલા પેપરવર્ક કરવાના એ યાદ રહી જાય તો આ કથા તો બહુ સરળ વસ્તુ છે અને જીવનમાં કેવું છે વાણીથી વર્તનની યાત્રા શરૂ થાય વાણીથી વર્તનની યાત્રા શરૂ થાય વાણીમાં આવે તો એ વાત ક્યારેક વર્તનમાં આવશે આવશે ને આવશે આશીત ભગત છેલ્લે આવ્યું હતું કે જેના અંતકરણ શુદ્ધ હોય અને સર્વ પ્રત્યે મિત્રભાવ રાખતા હોય એવા સાધુ સાધે નિર્વાણી પ્રમાણે અને રાખો લોભ ખૂબ સરસ ચોપાઈ ને નિર્મળ સ્વભાવના હોય પવિત્ર અંતઃકરણવાળા હોય એવા સાધુ સાથે મિત અને સહુ કોઈ સાથે મિત્રભાવ રાખતા હોય એવા સાધુની આગળ નિર્માનીપણે રહેવું બ્રિજેશ ભગત નહોતા નહીં કાલે આજે શ્રી હરિચરિત્રામૃત સાગરમાં હવે સધવા અને વિધવા સ્ત્રીઓના ધર્મ એનું નિરૂપણ શરૂ થાય છે લગભગ શિક્ષાપત્રીમાં ભક્તો વાંચતા હશે એને અનુસારે જ છે એટલે આપણે બહુ વિસ્તાર કર્યા વિના સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે જે સધવા પતિવ્રતા સ્ત્રી હોય તેણે ચપળતાને તજી દઈને ઘણા જ હરખથી પોતાના પતિને આનંદથી દેવ જેવો માનવો અને અતિશય પ્રેમથી તેની સેવા કરવી પતિને પરમેશ્વર માનવા અને પ્રેમથી પતિની સેવા કરવી સધવા એટલે પરણેલી તમામ સ્ત્રીઓની આ ફરજ છે એનો ધર્મ છે એનું એનું કર્તવ્ય છે અને વિધવા સ્ત્રી હોય તેને તત્પર થઈને પોતાના ધર્મને યથાર્થ રીતે પાળવો તે વિધવા સ્ત્રીઓએ લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણમાં પતિની ભાવના રાખવી અને તત્પર થઈને તે પતિબુદ્ધિએ તે ભગવાનની સેવા કરવી लक्ष्मी के पति ऐसे जे हूँ श्री कृष्ण भगवान ही ते हूँ आपके पति की बुद्धि लाए आपके पति की बुद्धि लाए સેવા તત પર કરત સેવા કરત હોઈ તાય જેના પતિ છે એવી સ્ત્રીઓએ પોતાના પતિમાં પરમેશ્વર ભાવ રાખી એની સેવા કરવી પ્રેમથી આ ધર્મ વિશે આપણા ગુરુજીએ ખૂબ સરસ વાતો કરી છે શિક્ષાપત્રી ભાષ્યમાં કથા સાંભળનારા બધા ભક્તોને વિનંતી એકવાર ગુરુજીના શ્રી મુખે શિક્ષાપત્રી ભાષ્યની કથા જરૂરથી સાંભળવા જેવી છે જરૂરથી આજના માણસને પોતાને શું કરવું એટલું જો ખબર પડી જાય ને તો જીવનના બધા જ પ્રશ્નો થોડા નહીં બધા જ પ્રશ્નો ઉકલી જાય આજના માણસને સામેવાળાની બધી ખબર છે આ જાડો છે આ પતલો છે આ લાંબો છે આ ટૂંકો છે આ કાળો છે આ ધોળો છે આ બીએમડબ્લ્યુવાળો છે આ કેમરીવાળો છે આ પૈસાવાળો છે આ ગરીબ છે આ સાધુ છે આ બધી જ સામેવાળાની ખબર છે અને એની સામે પોતાની પોતાના ધર્મની પોતાના સ્વરૂપની પોતાની લાયકાતની પોતાના કર્તવ્યની જીરો ઝીરો એટલી સુંદર વાતો કરી છે પણ આમાં જેટલું નિરૂપણ છે એટલી આપણે વાત અહીંયા લઈએ છીએ વિધવા સ્ત્રીઓએ સત્સંગી જીવનની કથા જે ગુરુજીએ કરી છે અને શ્રીમદ્ ભાગવતની જે કથા કરી છે એમાં પણ બહુ વિસ્તારપૂર્વક ગુરુજીએ ગ્રહસ્થ ભક્તોના ધર્મો એમાં ખાસ કરીને ગ્રસ્થ ભક્તોના જીવન વિશેની શ્રીમદ સત્સંગી જીવનના આધારે જે ચર્ચાઓ કરી છે એકવાર ભક્તોએ જરૂરથી સાંભળવી જોઈએ બીજાના ધર્મ જાણવા માટે નહીં પોતાના ધર્મ દરેક ભક્તોએ પુરુષોએ બહેનોએ એકવાર સાંભળવી જોઈએ તો પોતાનો ધર્મ શું છે ને ખબર પડે અને જ્યારે વ્યક્તિ પોતે પોતાના ધર્મમાં અચળ હોય ત્યારે એક દિવસ એવો જોવા મળે કે સામેનું પાત્ર પણ પતિ અને પત્નીના ઝઘડામાં પતિ એવું ઈચ્છે કે પત્ની આવી રીતે કરે તો જ સારું આજના જમાનાની આ મોટી ખાસિયત છે તો પત્નીનું વલણ કંઈક એવું હોય કે આવો જ શર્ટ પહેરે પેલી વાત નથી કે ભાઈ લીલો શર્ટ જ પહેરે લીલો શર્ટ લાગે કેવો પોપટ જેવો લાગે ને લીલો શર્ટ પહેરે કોઈ તમે જોયો કોઈ દિવસ લીલો શર્ટ પહેરે એટલે કોઈ ટીકા કરી કે ભાઈ આ લીલો શર્ટ લગભગ કોઈ પુરુષો પહેરીને તું જ્યારે હોય ત્યારે કોઈ પણ પ્રસંગમાં ફંક્શનમાં આ લીલો શર્ટ પહેરીને આવે કેવું લાગે ત્યારે એણે કહ્યું હું નથી પહેરતો એને ગમે છે એટલે એ મને આપેલ મારે પહેરવો પડેલો પોતાના ધર્મની પોતાના કર્તવ્યની મનુષ્યને ઓછી ખબર છે એટલા માટે પ્રશ્નો ઊભા થાય છે વિધવા સ્ત્રીઓના ધર્મ કયા કે તેમણે ભગવાનને વિશે પ્રતિભાવ રાખી અને ભગવાનની નિરંતર સેવા કરવી વિધવા સ્ત્રીએ વ્રત અને ઉપવાસ આદિ કે કરીને પોતાના શરીરને દુર્બળ કરી દેવું અને પોતાના સંબંધી ન હોય એવા પુરુષને ક્યારેય નેત્ર દ્વારા જોવા નહીં કોઈ પણ પુરુષનો સ્પર્શ કરવો નહીં ત્યાગીની રીત રાખવી પોતાના પિતા અને પુત્ર આદિની સાથે કાયમ બોલી શકે છે વિધવા સ્ત્રીએ આપતકાળ સિવાય પોતાના પિતા કે પુત્રાદિકની સાથે પણ એકાંત સ્થળમાં ક્યારેય રહેવું નહીં આવી રીતે મહારાજે ગ્રહસ્થ ભક્તોના ધર્મ કયા બહુ લાંબી વાત આપણે ઘણા દિવસોથી ચાલે છે બ્રહ્મચર્ય આશ્રમ એના ધર્મો આપણે સાંભળી લીધા ગ્રહસ્થ આશ્રમ એના ધર્મો પણ આપણે સાંભળી લીધા હવે શરૂ થાય છે વાનપ્રસ્થ આશ્રમ એના ધર્મો પણ એ શરૂ કરતા પહેલાં બે વાત કરી દઉં આ ધર્મનું નિરૂપણ એમાં ખાસ કરીને વાનપ્રસ્થના ધર્મ આગળ આવશે બહુ અઘરા ધર્મ આવશે ડરવાની જરૂર નથી છેલ્લે એવું આવશે કે વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ એ કળિયુગમાં નિષિદ્ધ છે એટલે કળે લેવાની જરૂર નથી કારણ કે કળિયુગના માણસોની કેપેસિટી છે જ નહીં આવા ધર્મો કળિયુગમાં લોકો પાળી જ ન શકે એટલા માટે શાસ્ત્રોમાં ખાસ કરીને આપણા બધા સ્મૃતિ ગ્રંથોમાં પણ કળિયુગમાં વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ એ નિષિદ્ધ છે એટલે શું કરવું એ છેલ્લે ઉપાય બતાવશે પણ આપણે ધર્મો સાંભળી લઈએ ગ્રહસ્થ આશ્રમના ધર્મો જેની આપણે વાત સાંભળી એમાં ખાસ સંસાર છે રથ છે શાસ્ત્રોમાં ઉદાહરણ દ્રષ્ટાંત આપવામાં આવ્યું જેવી રીતે એક રથ એના બે પૈડા હોય એમ પતિ અને પત્ની એ પૈડા છે સંસાર રૂપી રથ છે આ સંસાર રૂપી રથ એને પતિને પત્ની એક સરખી રુચિથી એક સરખા ધર્મનું આચરણ કરી એક સરખી ભગવાનની ભક્તિ કરે તો એમ કહી શકાય સાધુને જેવી રીતે ભગવાનની પ્રાપ્તિ થાય એવી જ રીતે ગ્રહસ્થાશ્રમીને પણ ભગવાનની પ્રાપ્તિ થાય એટલે ગઈકાલે મેં મધ્યનું બાસઠમું વચનામૃત કહ્યું હતું જેવું ત્યાગીનું કલ્યાણ થાય એવી જ રીતે ગ્રહસ્થનું પણ કલ્યાણ થાય વચનામૃતમાં મહારાજે કહ્યું આશ્રમ ભલે જુદો છે ટ્રેક ભલે જુદી છે રોડ ભલે જુદો છે રુચિનામ વૈચિત્ર્યાત્જુકુટીલ નાના પથજુસામ નૃણામેકો ગમ્ય તમસી પયસા મરણવૈવ ભલે રસ્તા જુદા જુદા છે પણ જુદા જુદા રસ્તાથી પણ એક મંજિલ એક ડેસ્ટિનેશન સુધી આવી શકાય છે આ જગતમાં એવી રીતે આશ્રમ ભલે જુદો છે પણ એ આશ્રમને અનુરૂપ ધર્મની મર્યાદામાં જો રહેવાય તો એટલી વસ્તુ ચોક્કસ કે સાધુને જે ફળ છે જે પ્રાપ્તિ છે એ ગ્રહસ્થને પણ થાય થાય અને થાય જ આપણા સત્સંગની એક બે વાત મને કહેવાની ઈચ્છા થાય છે ગ્રહસ્થ ભક્તો મહારાજના સમયના કેવા હતા પીપરલા નામનું ગામ એક ગામમાં કાના ભગત નામના ખૂબ સારા ભગવાનના ભક્ત સદગુરુ અક્ષરાનંદ સ્વામીએ આ પ્રસંગ લખ્યા છે જે હું બોલું છું એ મહારાજના ખૂબ સારા ભક્ત ખેતરમાં કામ કરે જૂના સમયમાં તો પુરુષો ખેતરમાં હોય ઘરેથી બહેનો પુરુષ માટે રસોઈ બનાવી એ રસોઈને તૈયાર કરી પુરુષને આપવા માટે જાય એટલે ભાત આપવા માટે જાય એવું કહેવાય ટિફિન આજની ભાષામાં ઘરમાં નાનું દીકરું એક બાળક એ નાના બાળકને કાંખમાં તેડી કાના ભગતના પત્ની એ ભાત ટિફિન આપવા માટે નીકળ્યા ખેતરમાં પહોંચ્યા ભગત કંઈક જોઈને અવાક બની ગયા ભગતે કીધું લે આ છોકરાના હાથમાં શેરડીનો સાંઠો ક્યાંથી આવ્યો ઘરવાળાએ કીધું આ છોકરાએ મને બહુ હેરાન કરી રસ્તામાં એને વેન લીધું ચારે બાજુ શેરડીના વાળ ઊભા હતા ખેતર ઊભા હતા એને જોઈને આ છોકરાએ શેરડી ખાવાની જીદ કરી એટલે એક શેરડીનો સાઠો મેં ભાંગી અને એને આપી દીધો એટલે હું હખેથી એટલે સુખેથી ખેતર સુધી પહોંચી છું ત્યારે ભગતને અરે રાટી ઉપડી અરે અરે પણ તને ખબર છે મહારાજની આજ્ઞા છે કે પારકી વસ્તુ બીજાની માલિકીની વસ્તુ ધર્મ માટે પણ ન લેવી શિક્ષાપત્રીમાં કહ્યું ફળ ફૂલ જેવી નાની વસ્તુ પણ ન લેવી અને તે એક નાના છોકરાની જીદે કરીને આવું પાપ કર્યું ભગત જેમાં નહીં સ્ત્રીએ ખૂબ આજીજી કરી કાના ભગતે કીધું તું એક ઉપવાસ કર મહારાજની આજ્ઞા લોપાણી છે अवनि परीवाले स्थाप्यो ए अवनि परे वाले हरि हरिजनो ने कोल कल्याण नो राज ना वासी वालो आव्या अवनी पर પતિ અને પત્ની એના પાત્રને શાસ્ત્રોમાં ગુરુ અને શિષ્યની જેમ પણ રાખ્યા છે કેમ પત્નીની કંઈક ભૂલ હોય ત્યારે પતિ એને ટકોર કરી ધર્મના માર્ગે રાખે તો પતિની ક્યારેક ભૂલ હોય આ કાના ભગતની જ વાત એકવાર કાના ભગત સાંજના સમયે મંદિરેથી ઘરે આવે ખોબો ભરીને હાથમાં મગફળી મગફળી ઘરમાં આપી દીકરાને આપી પત્નીને આપી પત્ની અવાક બની ગઈ અરે ભગત પણ આપણા ખેતરમાં મગફળી છે નહીં તમે આ મગફળી લાવ્યા ક્યાંથી કેમ કોઈની ચોરી તો નથી કરીને કોઈને ત્યાંથી ઉપાડી નથી લેવાને ભગવાનની આજ્ઞા લોપી નથી ને ભગતે કહ્યું ના ના આજે મંદિરમાં એક સારા સત્સંગી ભક્ત મગફળીનો પ્રસાદ લાવ્યા હતા ખોબેને ખોબે બધાને વેચ્યો એટલે એ પ્રસાદ હું લાવ્યો પત્નીને વાત મનાણી નહીં અક્ષરાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે કાના ભગત થયું કે આને એમ થશે કોઈને ત્યાંથી ચોરી કરીને ભગત લાવ્યા છે ભગત ચોરી કરે છે ભગત ખોટું કરે છે કાના ભગત મંદિરે ગયા પેલા સત્સંગી ભક્તને પોતાની સાથે ઘરે બોલાવીને લાવ્યા અને પેલા ભક્તે જ્યારે વાત કરી કે આ મગફળી મારી છે મેં આજે બધાને મંદિરમાં આટલી બધી ખોબો ભરી ભરીને પ્રસાદી આપી છે ત્યારે પત્નીને હા પડી કેવા એ માગું છું પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ પતિ અને પત્ની એટલા માટે સંસારને એક નામ આપવામાં આવ્યું છે સંસાર એ ધર્મચક્ર છે ધર્મના આધારે એટલા માટે ચાર ફેરા જે ફરવામાં આવે છે આજે લોકોને ખબર હોતી નથી અને અમેરિકામાં ખબર નહીં ફેરા ફરાય છે કે નહીં એ મને ખબર નથી આ તો જૂની વાતો બધી થઈ ગઈ ચાર ફેરા ફરતા પહેલો ફેરો ધર્મનો પ્રતિજ્ઞા કરવામાં આવે અમે ધર્મના આધારે બીજો ફેરો અર્થનો ધર્મના આધારે પૈસા કમાઈશું ત્રીજો ફેરો કામનો ધર્મના આધારે ભેગા કરેલા અર્થ એટલે પૈસાથી એને અનુરૂપ અમે કામ એટલે શાસ્ત્રની મર્યાદા પ્રમાણે વિષય ભોગવીશું અને ચોથો ફેરો મોક્ષનો અમારી દરેક ક્રિયામાં મૂળ હશે ધર્મનું એટલા માટે અમે ધર્મ દ્વારા અર્થ ભેગા કરીશું ધર્મને અર્થ દ્વારા એને અનુરૂપ એની મર્યાદામાં રહીને સીમામાં રહીને વિષયનો ઉપભોગ કરીશું એટલા માટે અંતે અમે મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચીશું હવે આજે કોને ખબર છે કે આ ચાર ફેરા સેના છે હવે તો ઉતાવળ કરતા જલ્દી પૂરું થાય તો સારું એટલા માટે ખૂબ વિસ્તારથી ગ્રહસ્થ ભક્તોના ધર્મો આવ્યા હવે આપણે થોડા વાનપ્રસ્થ આશ્રમમાં રહેલા ભક્તોના ધર્મ સાંભળીશું સ્વામિનારાયણ હરે સુબુદ્ધિમાન ગ્રહસ્થે પોતાની ઉંમરનો ત્રીજો ભાગ આવ્યો છે એવું જોઈને વનમાં પ્રવેશ કરવો અર્થાત વાનપ્રસ્થ આશ્રમ ગ્રહણ કરવો જો પોતાની પત્નીને તપમાં રૂચિ હોય અને તે સારા સ્વભાવવાળી હોય તો તેને પણ વનમાં સાથે રાખવી જો પત્નીના મનમાં તપ કરવાની રુચિ ન હોય તો ગ્રહસ્થ સ્વયં એકલો જ વનમાં જાય અને વાનપ્રસ્થના ધર્મનું પાલન કરે આ રીતે જે વનમાં રહે તેને વાનપ્રસ્થ કહેવાય છે તે વાનપ્રસ્થ ઉનાળાના ચાર મહિના સુધી પંચાગની તાપે ખાલી સાંભળવાનું જ છે સાંભળજો ઉનાળાના ચાર મહિના સુધી પંચાગ્ની તાપે અર્થાત ચારે દિશામાં લાકડા સળગાવી કરેલો અગ્નિ અને ઉપરથી સૂર્યનો તાપ એ પંચ અગ્નિનો તાપ સહન કરે જાણી જોઈને શિયાળામાં ગળા સુધી પાણીમાં બેસે અને ચોમાસાની ઋતુમાં વરસાદની ધારાઓને સહન કરે અને નિરંતર ભગવાનની નવધા ભક્તિને પ્રેમથી કરે આટલું સહન કર્યા પછી આપણે તો થોડું જો હિટિંગ ઓછું થઈ ગયું ને દાદા તો ભગવાનની પ્રેમથી ધૂન થાય કળિયુગ છે ને એટલે તો મેં કીધું કે આમાં આગળ આવશે કે આ આશ્રમ નિષિદ્ધ છે પંચાગ્નિ તાપે શિયાળામાં ગળા સુધી પાણીમાં બેસે ચોમાસામાં વરસાદની ધારાઓ સહન કરે અને પાછો નિરંતર નવધા નવ પ્રકારની ભગવાનની ભક્તિને પ્રેમથી કરે વાનપ્રસ્થ ભક્તો માટેની વાત છે અને વનમાં થયેલા નિમાર સામો જેવા ધાન્ય અને ફળ આદિ કે કરીને યોગ્ય સમયે અગ્નિહોત્ર આદિ કર્મને નિત્ય કરતો રહે જે બ્રાહ્મણ હોય અગ્નિહોત્રી હોય એના માટે વિશેષ અગ્નિહોત્રના અગ્નિને રાખવાનું વિચારીને અગ્નિને માટે પર્ણકુટી કરે અને પોતે તો વાનપ્રસ્થ છે એટલે પર્ણકુટીની બહાર નિવાસ કરે અત્યારે યુગ હવે બહુ આગળ વધી ગયો છે પણ સાચું તમને જો કહું ને અગ્નિહોત્રી બ્રાહ્મણો આપણા દેશના કેવા હતા લગ્ન થાય એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થાય શુદ્ધ નેષ્ઠિક બ્રહ્મચારી જીવન જીવ્યા હોય અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા કરે અગ્નિ એ ભગવાનનું સ્વરૂપ છે અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા કરે કે અમે ધર્મની મર્યાદામાં રહીને વિષયનો ઉપભોગ કરીશું એ અગ્નિ જે લગ્નના માંડવે સળગે એ અગ્નિનો એક ભાગ એટલે એક અગ્નિનો પ્રકાશ અગ્નિ પોતાના ઘરમાં રાખે એ અગ્નિને કાયમ માટે સળગતો રાખે સવારે પણ એ જ અગ્નિ એટલે જે લગ્નના માંડવેથી લાવ્યા હોય એ જ અગ્નિમાં હવન કરે સાંજે પણ મંત્રો દ્વારા એ જ અગ્નિમાં હવન કરે આવી રીતે પતિ પત્ની આખી જિંદગી જ્યાં સુધી જીવે ત્યાં સુધી અગ્નિહોત્ર દ્વારા એટલે કે સવાર સાંજ અગ્નિમાં હવન કરતા રહે અને જ્યારે એમાંથી મૃત્યુ થાય ત્યારે પણ આ જ અગ્નિ જે લગ્નના માંડવે લઈ ગયા હોય એ જ અગ્નિથી એને દાહ આપવામાં આવે આટલી ઉત્તમ પરંપરા એક અગ્નિહોત્રી બ્રાહ્મણોની હતી અત્યારે પણ કોઈક કોઈક જગ્યાએ હજી સાઉથ એટલે દક્ષિણ બાજુ કોઈક બ્રાહ્મણો અગ્નિહોત્રી અત્યારે પણ છે અત્યારે પણ સવાર સાંજ અગ્નિહોત્ર કરે છે પણ આ વાનપ્રસ્થ ભક્તોના ધર્મોમાં છે આપણે સવાર સાંજ પૂજા કરીએ સવાર સાંજ આ ભગવાનના લાઈવ દર્શન કરીએ કેટલા સરસ ઠાકોરજીના દર્શન તમે જુઓ પીવડા ઘનશ્યા મહારાજના ઘરે બેસીને તમે દર્શન કરીએ તો આપણો અગ્નિહોત્ર જ છે આમ તો અને હવે એ અગ્નિનો તાપ સળગાવો એમાં છાણા લાવવા એમાં લાકડા નાખવા એપલના ફોન આવ્યા હવે સમય છે કોઈ પાસે હવે તો મોબાઈલમાં એપ આવી ગયા તમારે અગ્નિ જનમંગલનો પાઠ કરો તો મોબાઈલના એપમાં કરો ખબર નહીં શ્રીજી મહારાજ અંત સમય વિચાર છે કે મોબાઈલને ધામમાં લઈ જાઓ કે આને લઈ જાઓ જનમંગલના એપ આવી ગયા બોલો દાદા આરતીના એપ આવે તને ખબર છે ને બીજેસ વખત આરતીના એપ આવે કે સિદ્ધિ વિનાયકના દર્શન કરવા છે દર્શન કરો તમારે આરતી કરવી છે તો અહીંથી ક્લિક કરો એટલે આરતી થાય આરતી કોણ કરે મોબાઈલ કરે હા એ પાવે છે અને હવે આપણા સત્સંગમાં એવા એ પાવી ગયા કે ગોપીનાથજી દાદાને દર્શન કરવા કરો દર્શન આરતી કરી ક્લિક કરો એટલે આરતી થાય પણ કરે કોણ તમારે દિવાશલી સળગાવવાની નહીં દિવેટની જરૂર પડે નહીં આરતીની જરૂર પડે નહીં બોલવાની જરૂર ન પડે મોબાઈલ બોલી લે આરતી સળગાવી દે કરી નાખે બોલો અગ્નિહોત્રી બ્રાહ્મણો એટલા પવિત્ર જીવન એક સત્ય ઘટના છે એટલા માટે કહું તમને ભોપાલની દુર્ઘટના ઇન્ડિયામાં થોડા વર્ષો પહેલાં થયેલી ગેસની દુર્ઘટના અને કહેવાય કેટલા હજાર માણસો એમાં મરેલા કોઈ મોટો પ્લાન્ટ હશે ગેસનો અને એમાં કંઈક વિસ્ફોટ થયો એમાંથી લીકેજ થયો જીવલેણ એ વિષાણુ સમાન ચારે બાજુ વાતાવરણમાં ફેલાઈ ગયા અને એના કારણે એવું કહેવાય બહુ મોટી સંખ્યામાં હમણાં સુધી કોર્ટમાં કેસ ભારતમાં ચાલે છે બહુ મોટી સંખ્યામાં માણસો મર્યા પણ નામ સાથે આ ઇતિહાસ રેકોર્ડ થયો છે મારી પાસે અત્યારે નામ નથી તમે ઓનલાઈન જોશો તો પણ મળશે સત્ય ઘટના છે એટલા બધા માણસો મર્યા એમાં એક આખો બ્રાહ્મણ પરિવાર ટોટલી સલામત કોઈ કોઈ રીતે માણસ બચી જ ન શકે એવી હાલતમાં આ એક પરિવાર સલામત એનું કારણ તપાસવામાં આવ્યું ત્યારે ખબર પડી એના ઘરમાં રોજ ગાયના છાણથી સવારે અને સાંજે હવન થતો સાંભળજો રોજ એના ઘરમાં ગાયના છાણથી સવાર અને સાંજ વેદોના મંત્ર બોલીને ગાયનું શુદ્ધ ઘી હોમીને હવન થતો એના કારણે એના ઘરની આસપાસ એક એવું પડ એક એવું વાતાવરણ એક એવું હવામાન સર્જાયું હતું કે જે હવામાનને પેલા રેડિયેશનના પેલા વિષાણુ કિરણો પણ એને તોડી ન શક્યા પરિણામે આસપાસના દસ હજાર વીસ હજાર પચાસ હજાર માણસો જેટલા બહુ મોટી સંખ્યામાં માણસો મરેલા પણ એટલા માણસોની વચ્ચે પણ એક પરિવાર સલામત આપણા ગુરુકુલમાં ગૌશાળા કરી છે અત્યારે બહુ સારી ગૌશાળા અને એમાં પણ ગુરુજીએ ગાયોનું ધ્યાન રાખે ગાયોની સેવા કરે કંડારી ગુરુકુલ જનારા ભક્તોને એકવાર મારી વિનંતી કે કંડારી ગુરુકુલમાં ગૌશાળામાં દર્શન કરજો ગૌશાળાની પ્રસાદીના કુળની ગાય મહારાજના સમયની જે ગાયો હતી એમાંથી ગુરુજી ગાય લાવ્યા છે ત્યાં ગોમતી વગેરે એટલી સરસ સેવા કરે છે એટલી સરસ સેવા પણ આ ગૌશાળા ચાલુ થઈ ગાયો વિશેનું સંશોધન શરૂ થયું હવે ખબર પડી આખી દુનિયામાં સારામાં સારી આપણી ભારતની જે ખાસ કરીને ગીરની ગાય અત્યારે ઇન્ડિયા કરતાં પણ વધારે બ્રાઝિલમાં છે ઇન્ડિયા કરતાં વધારે વર્ષોથી આપણા દેશમાં લાખો રૂપિયા આપીને સારામાં સારી ગાયો બ્રાઝિલના લોકો લઈ જાય છે એ લોકોને ખબર છે કેમ આ ગાયનું દૂધ એ કેન્સરની સારામાં સારી દવા છે ગાયનું મૂત્ર ગૌમૂત્ર એ કેન્સર માટેની શરીરના એક નહીં એકસો સો કરતાં પણ એકસો સો કરતાં પણ વધારે રોગમાં અક્ષીર દવા તરીકે ગૌમૂત્ર વપરાય છે કશું જ નહીં હમણાં આપણે ગુરુકુળમાં બધા બહુનું સજેશન હતું કંડારી ગુરુકુળમાં હમણાં જ આટલી મોટી ગૌશાળા છે એક આપણે પણ મશીન લાવ્યા ગૌમૂત્ર અર્ક બનાવવાનું એમાં ગૌમૂત્ર નાખે ખાલી ફિલ્ટર થાય એનું અર્ક બને બીજું કશ પ્યોર ગૌમૂત્ર જ છે આજે જે દેખાય છે આ પેટ મોટું થઈ જાય ડાયાબિટીસ આવી જાય આંખોમાં કેટલા બધા રોગોમાં ત્યારે આપણને એમ થાય શાસ્ત્રમાં લખેલી તમામ વાત સાચી છે ફેર એટલો કે આપણે એ વસ્તુને સમજી નથી શકતા સ્વીકારી નથી શકતા એ આપણું દુર્ભાગ્ય છે અગ્નિહોત્ર બ્રાહ્મણોની આવી પરંપરા હતી એટલા માટે કેટલી વાત કરીએ વાહનપ્રસ્થ થાય તો પણ અગ્નિને જોડે લઈ જાય અગ્નિને સાચવ માટે ઝૂંપડી બનાવે એમાં અગ્નિને રાખે અને પોતે તો પાછો ઝૂંપડીની બહાર રહે આપણે ઠાકોરજીને સાચવીએ એવી રીતે અગ્નિને સાચવે પણ આ વાત ખાલી સાંભળવાની છે કોઈ કરવા ન જતા આવી રીતે અગ્નિહોત્રના અગ્નિને રાખવાનું વિચારીને અગ્નિને માટે પર્ણકુટી કરે અને પોતે તો વાનપ્રસ્થ છે એટલે પર્ણકુટીની બહાર નિવાસ કરે જે વાનપ્રસ્થ કહેવાતો હોય તેણે વગર ખેડે જમીનમાં પાકેલા નિમાર અને સામો ઇત્યાદિક અન્ન સ્વયં લાવવા અને ફળ ફૂલ વગેરે પણ જાતે લાવ્યા હોય તેનાથી જીવિકા હરખભેર ચલાવવી પોતાની શક્તિ હોય તેટલા વર્ષ સુધી વિચારીને જુએ રહી શકાય તેટલા વર્ષ વનમાં રહે અને તે પછી જે સંન્યાસ આશ્રમ છે તેનું ગ્રહણ કરે હવે સંન્યાસ આશ્રમના ધર્મ એનું નિરૂપણ આવે છે વાનપ્રસ્થ આગળ પણ આવ્યું વન એટલે જંગલ પ્રસ્થ એટલે સારી રીતે રહેવું એટલે કે જંગલમાં રહેવાનો સમય જીવનમાં જ્યારે આવે એ સમયને સ્વીકારનારો આશ્રમ એનું નામ વાન પ્રસ્થ આશ્રમ દેશી ભાષામાં કેવું હોય તો આ સમય બધાના જીવનમાં આવે આવે ને આવે પચાસ પૂરા થાય એટલે શું આવે બોલો ઘનશ્યામ કાકા એકાવન વન હવે વનમાં ગયા તમે સમજો તોય ના સમજો ગુરુજી કેટલી સરસ વાત કરે કે જમવા બેસીએ અને ભાત પીરસાઈ જાય પછી મોહન થાળની આશા ન રખાય જમણવાર હોય અને છેલ્લે ભાત આવે પછી કોઈ રાહ જો મોહનથાળ મોહન થાળ આવે તો સારું આવે જમણવારમાં ભાત પીરસાય ને પછી મોહન થાળની આશા ન રખાય એમ ઠાકોરજી માથે ભાત પીરસી દે ને આ ભગવાનના પિરસેલા ભાત જ છે ને ઘનશ્યામ કાકા દશરથ મહારાજે અરીસામાં એક જ વાળ ધોળો જોયો રામચરિત માનસની વાલ્મિકી રામાયણની પ્રસિદ્ધ કથા અરીસામાં દશરથ રાજાને એક જ વાળ ધોળો દેખાયો એ પણ કાન પાસે કોઈ પણ માણસના વાળ ધોળા થાય એની લગભગ શરૂઆત તમે જોજો કાનની આસપાસથી થશે લગભગ તમે જોજો એ ધોળો વાળ એના કાનમાં કંઈક મેસેજ આપે છે શું કે તૈયારી કરી દો કેની હંકેલો કરવા મળો શેનો હવે મોટી યાત્રાએ જવાનો સમય નજીક વાનપ્રસ્થ આશ્રમ દરેકના જીવનમાં આવે જ છે આશ્રમને બહુ સમજવાની જરૂર છે એક સમયમાં એનર્જીથી આ જેમ કૂદનારો માણસ કેવો કૂદે તમે જુઓ તો ખરા એક સેકન્ડ માણસ સ્થિર નથી થતો બોલો એક સેકન્ડ તમે આમ જુઓ ને એની સામે આપણને એમ થાય ભગવાને કયું મશીન આમાં કયું તત્વ વાપર્યું હશે એટલી એનર્જીનો માણસ પણ ઉંમર થાય એનો સમય થાય ત્યારે કેવો સ્થિર થઈ જાય આશ્રમ ઉપર એટલા માટે કહીશ કે આપણી કથા સાંભળનારા ઝાઝા ભક્તો અત્યારે લગભગ છે ને આ આશ્રમમાં પ્રવેશી ચૂક્યા હોય અથવા નજીક હોય એવા કથા ઝાઝા સાંભળનારા છે થોડી આપણે વાત કરીએ બહુ સરસ કોઈ લેખકે લેખ લખ્યો છે વૃદ્ધ અવસ્થા એક અભિશાપ કે એક આનંદ જો જુવાનીમાં કંઈક સારા સત્કર્મ કર્યા હોય સારા બીજ સત્કર્મના રોપ્યા હોય તો વૃદ્ધ અવસ્થા એના માટે એક મજા પણ બની જતી હોય અને યુવાનીમાં કંઈક કુકર્મ હોય તો વૃદ્ધ અવસ્થા કેટલી મોટી સજા બને છે મને અમેરિકાના અને ઇન્ડિયાના એવા એવા કડવા અનુભવો છે હમણાં ઇન્ડિયામાં હતા ત્રણ દાખલા મને ભૂલાઈને એવા દાખલા બન્યા એ હરિભક્ત લગભગ અઠ્યોતેર કે એસી વર્ષની ઉંમર અને જે રડતા હતા એનું જે કરુણ આક્રંદ હતું સ્વામી હું કોને વાત કરું સ્વામી પેટના પાકેલા પેટમાં પાટા મારે કોને કહું મેં કીધું ને માથામાં ધોળાવાળ આવે ને પછી જીવન જીવવાની રીત બદલવી જ પડે કેટલું સરસ કોઈએ લખ્યું કે લીંબોળી પણ કડવા લીમડાની કડવી લીંબોળી પણ ખરતા પહેલાં કડવાશ છોડી દે છે તો માણસે પણ આટલું શીખવું જોઈએ ડોંગરેજી મહારાજ બહુ સરસ આ વાત કરે મને દાદાના શબ્દો એટલા માટે ગમે દાદા એમ કહે માણસે મરતા પહેલાં વેર અને વાસના છોડી દેવા જોઈએ વેર અને વાસના માણસના ઘણા જન્મો બગાડે છે એટલે કે રાગ અને દ્વેષ વૃદ્ધ અવસ્થા અભિશાપ કોના માટે બને છે સજાગ કોના માટે બને છે માણસનું શરીર વૃદ્ધ થાય છે વાસના વૃદ્ધ નથી થતી માણસ યુવાન થાય ત્યારે વાસનાનો જન્મ થાય અને માણસ વૃદ્ધ થાય ત્યારે વાસના યુવાન થાય એના દુઃખનું કારણ આ છે એની આકાંક્ષાઓ એની અપેક્ષાઓ સ્વામી દીકરાને ઘર અમે આપ્યું આટલી આટલી બધી બધી મિલકત આપી પ્રોપર્ટી આપી દાદાને અઠવાડિયે પૂછે ને દાદા તમારે શું ખાવું છે અરે સ્વામી દિવસ સારા સારા કેટલા પ્રસંગો પૂરા થઈ જાય તો એ દાદા માટે શીરો ન બનાવી દે દાદા હવે શીરો ખાવાનો ટાઈમ પૂરો તમારો હવે શીરાની અપેક્ષા ન રખાય હવે તો ખીચડી આવે ને તોય શિરો શીરો માનીને જમી લો એમાં આનંદ છે શું કેવું છે બહુ સમજવા જેવો આશ્રમ છે દાદા અને મોટા ભાગના બીજો દુનિયાનો રેકોર્ડ છે મોટા ભાગની આત્મહત્યા થવાનો ટાઈમ કા યુવાનીમાં વીસ થી ત્રીસ વર્ષના માણસો બહુ આત્મહત્યા કરે છે આખી દુનિયામાં અત્યારે વીસ વર્ષથી ત્રીસ વર્ષના વચ્ચેના અથવા તો પચાસ વર્ષથી સાહીઠ વર્ષની વચ્ચેના આત્મહત્યાના રેટમાં આ બે ઉંમરની જગ્યાઓ બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે એનું કારણ કે આ સમય એવો છે પેલો યુવાનીમાં પ્રવેશવાનો સમય અને ત્યારે આકાંક્ષાઓનો જન્મ થયો હોય માતા પિતા રોકટોક કરે એટલે આકાંક્ષાની સામે લડી ન શકે અને અંતે પોતાની અપેક્ષાઓ આકાંક્ષાઓને ભોગ બની હમણાં આપણા બહુ સારા સત્સંગી બહુ સારા સત્સંગી નિષ્કામ સ્વામી નામ આપું સંતો ઓળખે પણ ખરા સારી રીતે એના દીકરાએ આત્મહત્યા કરી કેવી રીતે એને ઝેર પીધું કેવી રીતે બિચારો મર્યો કેવી રીતે હેરાન થયો અમે તો ઇન્ડિયા હતા આખી ઘટના જાણીએ એકદમ ભર જોવાની નેવું હજાર પગાર હતો એનો આશીત ભગત પૈસાને લીધે નથી મરતો દુઃખને લીધે માણસ નથી મરતો મૃત્યુનું કારણ આકાંક્ષા છે દુઃખનું મૂળ અપેક્ષા છે એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાતોમાં કહે કોણ સુખી તો સ્વામી કે જેટલી અપેક્ષા ઓછી એટલો માણસ વધારે સુખી અને જેટલી અપેક્ષા જાજી એટલો માણસ વધારે દુઃખી એકવીસમી સદીમાં ત્રણ વસ્તુ વધે છે અને એની સામે ત્રણ વસ્તુ ઘટે છે એકવીસમી સદી જ્યારથી શરૂ થઈ ત્યારથી દરરોજ આ ત્રણ વસ્તુ વધે છે અને હજી વધશે જ એટલી બધી વધશે કે ના પૂછો વાત આમાં કોઈ બાકી નથી કઈ ત્રણ વસ્તુ વધે છે બાપ દીકરાબર મારાબાઈ પહેરવાનો લો પણ તમારો સમય પૂરો થઈ ગયો સદીના એકવીસમી સદીનો છે લગભગ તમે ઘર ઘરમાં જોજો આકાંક્ષાઓ વધવા લાગી બધી વાતમાં ફોન એટલે આવો જ જોઈએ સ્માર્ટ ફોન જ જોઈએ ટચસ્ક્રીન જ જોઈએ એ માણસે ટચસ્ક્રીન જેવો જ જોઈએ પાછો જ્યાં આડો ત્યાંથી એપ નીકળે બહાર નથી થઈ ગયા આ ટચસ્ક્રીન જેવા માણસ અડાઈ નહીં એને બોલો આ મોબાઈલ ફોનમાં એવું ગુરુજી એ વાપરતા નથી ગુરુજી કે આ ફોન ખરાબ અને જ્યાં અડો ત્યાંથી કંઈક થઈ જાય ગુરુજી માટે બે ત્રણ ભક્ત ગુરુજી કે આવો ફોન ને આપણે ટકટક થાય એવો ફોન ખરો જે દબાવીએ જ દબાવવું જોઈએ એમાં તો ગમે તે દબાઈ જાય એકવાર વિજ્ઞાન સ્વામીને હું ગુરુજીને શીખવાડતા ગુરુજી આપો છે થોડા દિવસ તો પ્રસાદીનો કરો તે ગુરુજી એકાદ દિવસ રાખ્યો બીજા દિવસે આમ બેઠા હશે કોકને ફોન થઈ ગયો પેલા તો હાલો હાલો કરવામાં ગુરુજી કે હાલો કેમ કરે છે મેં કીધું ગુરુજી કે આંગળી ગુરુજી કે અત્યારે બદલે આવો ફોન ના થાય આપણે ટચસ્ક્રીન થઈ ગયા આકાંક્ષા આદતો અને આક્ષેપો પરિવારમાં સમાજમાં સત્સંગમાં બધી જગ્યાએ ત્રણ વસ્તુ વધે છે કંઈક ભૂલ થાય એટલે હામેવાળા ઉપર ટોપલો ઢોળી દે આક્ષેપ નાખી દે છે કે નહીં આકાંક્ષા ખોટી આદતો કેવી કેવી આદતો માણસની વધતી જાય છે કેવી કેવી આદતો અમુક વગર એને ચાલે જ નહીં એની સામે ત્રણ વસ્તુ ઘટે છે બહુ લાંબી ચર્ચા નથી કરવી પણ વાનપ્રસ્થ આશ્રમ એટલે કે વડીલ ભક્તોનું જીવન શા માટે દુઃખી હોય છે કેટલું ધ્યાન રાખે તો સુખી થાય એની થોડી ચર્ચા કરી લઈએ કથા સાંભળનારા મોટા ભાગના ભક્તો આપણા એ સમય દરમિયાનના છે ત્રણ વસ્તુ એક આયુષ્ય બીજું આરોગ્ય અને ત્રીજો આનંદ આ ત્રણ વસ્તુ ઘટે છે દિવસે આ ત્રણ વધે એટલે પહેલી ઘટે સીધી વાત છે વૃદ્ધ માણસોએ બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે આપણા ગુરુકુલમાં ખાસ કરીને ગુરુજીને વૃદ્ધો પ્રત્યે બહુ ભાવ તમે જોયું હશે અહીંયા પણ પેલું વડીલ ભક્તોનો ભાભા ડાન્સ ચાલુ થયો ને જોયું હતું અમે તો ઇન્ડિયાથી જોતા હતા અને પછી ગુરુજી જે ઉપર સ્ટેજ પર આવીને જે નૃત્ય કર્યું તમે જોયું હતું કેવા રાજી થઈને પછી ગુરુજી શું બોલ્યા ખબર અમે આ ગ્રુપના જ છીએ ને ખબર છે હમણાં વડતાલ હરિકૃષ્ણ મહારાજ મહોત્સવમાં એ વડીલો જ્યારે નૃત્ય કરવા ઊભા થયા ત્યારે ગુરુજી પણ એમની સાથે નૃત્ય કરવા ઊભા થયા આપણા ગુરુકુળમાં જગદીશ બાપા છે જગદીશ બાપાના દીકરા મુંબઈવાળા યોગેશ ભગત બધા કથા સાંભળતા હશે દાદાનું જીવન એટલું બધું પવિત્ર પણ તમે જાણો છો આપણે બધા આપણા જીવનની સારી બાબતને જાણીએ છીએ પણ નબળી બાબતને નથી જાણતા એ આપણી બહુ મોટી ભૂલ હોય છે ભગવાનનો ભક્ત એને જ કહેવાય એનું જ નામ ભગવાનનો ભક્ત જેને પોતાની ભૂલ દેખાતી હોય એને પોતાના ગુણની ખબર ન હોય પોતાના દોષની ખબર હોય જેતપુરના મહંત કોઠારી સ્વામી હરિજીવન સ્વામી એમ કહેતા સાધુ કોને કહેવાય ગુણને ઢાકે એનું નામ સાધુ ગુણને ઢાકે એનું નામ સાધુ આખી દુનિયા ગુણનું પ્રદર્શન કરે છે દાદા બહુ સારા ગુરુજી બહુ સરસ ટકોર કરતા દાદા નવ્વાણું અમે બધા સંતો બધા સંતો જાણે દાદા કંડારી ગુરુકુલમાં રહેવા એવા છેલ્લા કેટલા વર્ષોથી પણ દાદાનું જીવન એવું ભક્તિમય બન્યું એવું ભગવાનમય બન્યું એવું ભજન દાદાએ શરૂ કર્યું તમે નહીં માનો આજે દાદાના ત્રણ દીકરા મુંબઈમાં રહે છે અતિ સુખી છે પણ દાદાનો મહિમા એટલો બધો એટલો બધો વધવા લાગ્યો વધવા લાગ્યો કેમ દાદા પરાયણ થઈ ગયા ભગવાન મય દાદાનું જીવન થઈ ગયું અમે મુંબઈમાં હતા એક બ્યાસી વર્ષના ભાઈ યોગેશભાઈના ઘરે મળવા આવ્યા દાદા એમના દીકરાને લઈ ત્રણ પેઢી ઘરમાં છે અને દાદા જે વસવસો વલોપાત કરતા હતા દુઃખ રજૂ કરતા હતા બ્યાસી વર્ષની ઉંમરના એ દાદાએ પરવશ થઈને લાખો કરોડોપતિએ દાદાએ નોકરી ચાલુ કરી વૃદ્ધ અવસ્થા એટલે યુવાની નું સારું અને નરસુ ફળ ભોગવાનો સમય કદાચ માણસ ચાલો સમય જતો રહ્યો તો વૃદ્ધ અવસ્થામાં થોડો સમજી જાય ને તો પણ પાછો વળી શકે છે ગુરુજી બહુ સરસ એમ કહે કે વૃદ્ધ અવસ્થામાં એક સત્સંગ જ એવું સાધન છે કે જે તમને સુખી અને સ્વસ્થ બનાવી શકશે જગદીશ બાપા આસિત ભગત મળ્યા હતા તમે કેવું બાપાનું જીવન ચીમન કાકા કંડારી ગુરુકુલમાં રહે છે દાદાની બહુ મોટી ઉંમર છે બ્યાસી ત્યાંશી વર્ષની ઉંમર પણ દાદા જે ભજન કરે છે ને તમે જુઓ ને મને આજે એમ યાદ આવે ને આ બધા ભક્તો આનંદ થઈ જાય આપણને એમ થાય વૃદ્ધ હોય તો આવા હોય વડીલ હોય તો આવા હોય જેનું જીવન સાધુ તો બોલીને કોઈને પ્રેરણા આપે પણ આવા વડીલનું જીવન તો બોલ્યા વિના કેટલાને પ્રેરણા આપે વૃદ્ધ છે તો વડલાની છાંયા જેવો હોય કેટલા લોકોને શાંતિ આપે શીતળતા આપે પણ ક્યારે આપી શકે પોતાના જીવનમાં કંઈ કમાણી હોય તો ને રમણ કાકા નિજરસીવાળા અહીંયા પહેલા તમે જોજો હવે દાદા તમે બધા જાણો જ છો પણ પહેલાં અહીંયા દાદાને હું મિટિંગમાં બોલાવતો ફોન કરું કે દાદા આજે મિટિંગ રાખી છે આવો દાદા કે મારી શું જરૂર હું કહું દાદા તમે આવો કંઈક સલાહ આપો સૂચના આપો તો સારું ને દાદા મને શું કહે દાદા કે સ્વામી હવે સલાહ આપવાનો સમય ગયો હવે તમારે જે કંઈ કામ હોય યોગેશને બોલાવી લેવાનું મને નહીં પૂછવાનું એક દિવસ દાદા મને કહે કે સ્વામી હવે તો મને પૂછવાનું જ નહીં સભામાં છેલ્લે બેસે આમ આંખ બંધ કરીને બેઠા હોય જાણે કે દાદાને કોઈ રસ જ નથી એ રીતે બેઠા ઉદાસ થઈને પછી મેં દાદાને કીધું દાદા કેમ તમે આવી રીતે સ્વામી હવે હું છે ને બસ તમે જે ભગવાનની વાતો કરો સાંભળું છું હવે જોવાનું બંધ કરી દીધું હવે કોઈનું જોવાનું નહીં બસ તમે જે વાત કરો મહારાજની મૂર્તિના દર્શન કરો હૃદયમાં ધારતોને સાંભળું કેવું જીવન ઘરમાં રહેનારા દીકરાઓને પોતાના પિતામાં પરમેશ્વરના દર્શન થાય એ સાધુ જેમ માને જેમ સંતોની આજ્ઞા માને એમ પિતાની આજ્ઞા માને પણ ક્યારે એવું જીવન હોય તો ખાલી અપેક્ષા રાખીએ કે દીકરાઓને પૂછતા નથી કેટલા દિવસથી કંઈ સારું બનાવીને જમાડ્યું નથી પણ એવી રીતે કંઈ દીકરાઓ કંઈ પૂછવાના નથી ઘડિયાળમાં છે ને ત્રણ કાંટા હોય તમે જોયા છે ને આપણી ઘડિયાળમાં જો સામે ત્રણ કાંટા છે સેકન્ડ હેન્ડ મિનિટ હેન્ડ અને અવર હેન્ડ એટલે સેકન્ડ કાંટો મિનિટનો કાંટો અને કલાકનો કાંટો આ ત્રણે કાંટા છે ને ત્રણ અવસ્થાના પ્રતિક છે સેકન્ડ કાંટો છે ને અવસ્થા છે બહુ સ્પીડમાં ચાલે તમે જુઓ બાળકનું જીવન પણ સ્પીડમાં પસાર થઈ જાય યુવાની છે ને એ મિનિટના કાંટા જેવી છે અને વૃદ્ધ અવસ્થા છે ને કેના જેવી છે કેના જેવી છે કલા હલ તો એવું લાગે જ નહીં તમે આમ જુઓ એની સામે જુઓ આપણને એમ લાગે હલે છે ચાલે છે કે નથી ચાલતો પેલા બે કાંટા તૂટી ગયા કોઈ ઘડિયાળને ફેંકી ઘડિયાળ બંધ થઈ ગઈ છે વૃદ્ધ અવસ્થામાં એક વર્ષ પણ એટલો બધો બોજ બની જતું હોય ભાર બની જતું હોય એટલા માટે મોટા ભાગની આત્મહત્યાઓ ખોટા રસ્તે માણસ વળી જાય પણ એમાં એક અક્ષીર દવા છે સત્સંગ વૃદ્ધ અવસ્થામાં જો ભગવાન તરફનો લગાવ થઈ જાય જગત તરફનું વેર એટલે દ્વેષ અને જગત તરફની વાસના એટલે રાગ બંને વસ્તુ જો છૂટી જાય ને વૃદ્ધ અવસ્થામાં માણસનું શરીર વૃદ્ધ થાય ને એટલે એની કરોડરજ્જુ વળવા લાગે કોઈ પણ માણસનું વૃદ્ધ માણસની કરોડરજ્જુ વળી જાય છે તો પણ એનો અટંટ સ્વભાવ વળતો નથી એવા અક્કડ ઘણા માણસો એવા અક્કડ ઘણા માણસો એ કરીબત બહુ રડતા રડતા ફરિયાદ કરતા હતા કે સ્વામી અમે દીકરાને બધું પૂછીન કરતા દીકરાને બધું સોંપી દીધું હવે શું દીકરાની ફરજ નહીં અમને પૂછવાની મેં બધું સાંભળ્યું પછી દાદાને બહુ દાદા એટલે વડીલ એને પ્રેમથી સમજાવ્યા કે ભગત દીકરા ન પૂછે ને તો એમ માનો ભગવાનની કૃપા છે હવે અધિકાર નથી તમારો કોઈ તમે ભગવાનનું ભજન કરો એમાં જ તમને સુખ અને શાંતિ મળશે દીકરા યુવાન થઈ ગયા કામ ધંધો કરતા થઈ ગયા હવે અપેક્ષા અમને પૂછે અમને પૂછ્યા વિના જ બધું કરી નાખે છે જાણ પણ કરતા નથી હવે સમય ગયો વડીલ વડીલ જો થઈને સમાજમાં તો વૃદ્ધનું જીવન દિવ્ય કીધું ને ને એક સાધુનો જેટલો મહિમા છે એટલો ઘણા પરિવારમાં માતા પિતાનો મહિમા હોય છે એવા પરિવારો મેં જોયા છે કેટલા બધા પરિવારો આજે પણ શ્રવણની જેમ માતા પિતાની સેવા કરનારા છે આજે પણ માતા પિતાને માટે કેટલી મોટી કુરબાની આપનારા પરિવારો આપણા સત્સંગમાં આપણા ગુરુકુલ પરિવારમાં પણ એવા સારા સારા હિભક્તો છે જેને હું સારી રીતે જાણું છું આપણા અમેરિકામાં દાખલા તમે જુઓ કેટલા બધા આપણા અહીંયા ન્યૂજર્સીમાં દાખલા છે માતા પિતાને પોતાની સાથે રાખે છે કેવી રીતે સેવા કરે છે આપણા આશિત ભગત આશિત ભગત બાપુજીની કેવી સેવા કરે છે મેં તો દાખલા જોયા છે બાપુજીને ખાતર એમણે ઘર લીધું બાપુજીનું દવાખાનું નજીક થાય એટલા માટે ત્યાં ઘર લીધું પોતાને દૂર પડે પોતાને બધી રીતે યોગ્ય નથી પણ ચાલો બાપુજીની સેવા થાય ને દવાખાને લઈ જવું ચિંતા નહીં ને અમે બાર હોય બીજા કોઈને લઈ જાય તરત પહોંચી જવાય ને બધું પિતા માટે વિચારીને કર્યું પોતા માટે કંઈ નહીં પોતાનું કંઈ ન વિચાર્યું તો આપણા ભૈલો ભગતે બાપુજીની કેટલી સેવા કરે આપણા વડીલો બધા બહુ સુખી છે હા આનંદ થાય ગમસેમ કાકા આપણું લોયાધામમાં આનંદ થાય ને વાત સાચીને આ ગુરુજીના નાખેલા સત્સંગના સંસ્કારના બીજ તમે જુઓ એક એક આપણા મંદિરમાં આવના વડીલો બધા જ તમે જુઓ દીકરાઓ બાપુજીની સેવા કરે બાપુજીની આજ્ઞામાં રહે બાપુજીની કંઈ ઈચ્છા હોય તો પૂછી લે સામેથી કંઈ ઈચ્છા હોય તો પૂરી કરવા માટે મહેનત કરે આ સંસ્કાર છે દીકરો પિતાની સેવા કરે તો એનો દીકરો જોઈને એ પિતાની સેવા કરે ગુરુજીએ ઘણીવાર વાત કરે છે ને ગુરુજીની બહુ કથામાં આપણે આ વાત સાંભળી છે અહીંયા અમેરિકામાં પણ કરીએ છીએ કે મુંબઈમાં પેલા દાદા એને દીકરાએ કહી દીધું કે તમારે ટકટક નહીં કરવાની બેલ મૂકી દીધો રસોડામાં દાદાના ખાટલા નીચે બેલ મૂક્યો અને રસોડામાં દોરી લાંબી કરી કે અંદરથી બેલ વગાડે ત્યારે તમારે જમવા જવાનું બાકી રસોડામાં જવાનું નહીં કોઈને પૂછવાનું નહીં ટકટક કરવાની નહીં કચકચ કરવાની નહીં દાદા તો બહુ ભજનાનંદી થોડા સમયમાં જીવન પૂરું કરી ભગવાનના ધામમાં જતા રહ્યા દાદાની બધી વસ્તુ મળી પેલો બેલ ન મળ્યો ચારે બાજુ શોધ્યું ઘરના બધા માણસોને પૂછ્યું છેલ્લે દીકરાને પૂછ્યું નાના દીકરાએ કહ્યું કે બેલ મેં મૂકી રાખ્યો છે કેમ કે પપ્પા તમે જ્યારે વડીલ થાવ જીવનથી જીવન ઘડાય છે આપણા ગુરુજીની વડીલો પ્રત્યેની કેવી ભાવના જગદીશ બાપા ચિમનકાકા કેટલા બધા વડીલ ભક્તો એવું નહીં સંતોમાં પણ મુગટ સ્વામી અમારા મંડળના બહુ મોટા સંત મહાન સંત પણ તમે જાણો છો છેલ્લી અવસ્થા એવી હોય છે એમાં વૃદ્ધ શરીર બને અશક્ત માણસ બને પરવશ બને ત્યારે કોઈ એનું દેખરેખ કરનાર નથી હોતું મુગટ સ્વામી કંડારી ગામના ત્રિભુવન ભગતજી કંડારી ગામના કેટલા બધા ભક્તો કથા સાંભળે છે ત્રિભુવન ભગત ગામમાં હતા ચાલીસ વર્ષ સુધી મંદિરની સેવા કરી ગામમાં મંદિર તોડી નવું મંદિર બનાવવાની શરૂઆત કરી ભગતજીને ક્યાં રહેવું એ પ્રશ્ન હતો ગુરુજી એ સમયમાં ભગતજી થોડા બીમાર ગુરુકુલમાં લાવ્યા ભગતજીનું શરીર સારું થવા લાગ્યું ગુરુજી જાતે એટલું બધું ધ્યાન રાખે આ તો બધી ઘટના હું ને સાથે આંખે જોયેલી ઘટના છે એટલે કહું એટલું બધું ધ્યાન રાખે ગામના એકે એક માણસો ત્યારે એમ વાત કરતા ભગતનું શરીર બહુ સારું થયું હરતા પરતા થઈ ગયા બધા ગામના માણસો વાત કરે કે ગુરુજીએ ભગતજીની દસ વર્ષની આવરદા વધારી દીધી આપણને એમ થાય મોટા પુરુષ છે પોતાની વાણી દ્વારા જ નહીં પોતાના વર્તન દ્વારા પણ આપણને વડીલોની સેવા કરવી વડીલોની આમન્યા જાળવવી એ શીખવાડે છે માટે આ કથા સાંભળનારા દીકરાઓને ફરજ દીકરાઓને વિનંતી મારી કે તમે તમારી ફરજ માની માતા પિતાના કંઈક સ્વભાવ કંઈક એવી આદતો હોય એને દૂર કરી એને ધ્યાનમાં ન લઈને એની સેવા કરીએ વડીલોને મારી વિનંતી કે તમારા દીકરા ગુરુજી બહુ સરસ કથામાં વાત કરે મને યાદ છે એટલે કહો કે વડીલોએ કેવી રીતે જીવવું શીરો ખાવાની ઈચ્છા હોય તો સીધું ન કેવું શીરો બનાવો એમ કેવું કાલે દીકરાનો જન્મદિવસ છે શીરો બીરો બનાવજો દીકરા માટે કંઈક દીકરાને સારું મોઢું મીઠું કરાવજો એટલે દીકરાની માન એમ થાય કે દાદા કેટલું બધું અમારા દીકરાનું ધ્યાન રાખે છે એટલે શીરો તો બને જોડે પૂરી બને જોડે દૂધ બને દૂધપાક બને કેટલું બધું બને અને કોને મળે પાછું પેલી થાળી દાદાને મળે દીકરાને કે લે દીકરા દાદા જો રાડ નાખે મહિનો થઈ ગયો શીરો ખબર નથી શીરો બનાવો તો શીરો બને બને શીરો કે સેન્ડવીચ બને દાદાની કેટલી સરસ ગુરુજી બહુ સરસ કથામાં ટકોર કરી કે ક્યારેક શાક બન્યું હોય ને બરાબર ન બન્યું હોય મીઠું આઘું પાછું હોય પૂછે દાદા બરાબર છે હા શાક તો બહુ સરસ છે બહુ સરસ છે પણ બસ ખાલી મીઠાના પ્રમાણમાં શાક ઓછું છે થોડું હોત આ કિલો છે ને એની એની અંદર ચાર કિલોના પ્રમાણ પ્રમાણે મીઠું પડ્યું છે એટલે મીઠાના પ્રમાણમાં શાક ઓછું છે વડીલો સ્વીકાર કરતા જો શીખી જાય ને જે વસ્તુ જે મળી છે હવે બહુ અપેક્ષા નહીં હવે બસ ભગવાને જેટલું આપ્યું છે જેવું શરીર આપ્યું છે કંઈ રોગ આપ્યા છે નિશાશા પણ ન નાખીએ બીમારી આપી છે તો પણ એ બીમારીને સ્વીકારી સમજણથી અને જીવતા થઈ જાય ને તો વડીલોનું જીવન દિવ્ય બને કેટલા લોકોને પ્રેરણા આપે એવું જીવન વડીલોનું બની શકતું હોય આપણી આસપાસના માણસો આપણા સ્વભાવથી આપણી પ્રકૃતિથી હેરાન થાય છે એમાં ખાસ વડીલોનો મોટા ભાગનો ફાળો હોય છે ત્રણ વાગે જાગે ને ઘંટડી મોટી રાખે ને પછી ચાલુ કરે હે ઉત્તિષ્ઠિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરૂડધ્વજ ભગવાન તો જાગે નહીં પણ ઘર આખું જાગે પછી શું વિચારે એટલા માટે વડીલોએ પોતાની મર્યાદા પોતાનું જીવન એને દીકરાઓને સલાહ આપવાનું બંધ કરી દેવું જોઈએ દીકરાઓનું જીવન જોવાનું પણ ઓછું કરી દેવું જોઈએ એને પોતાનું જ જોઈ પોતાનો સમય પૂરો થવા આવ્યો છે બસ ભગવાનની કૃપાથી જેટલો સમય છે એટલો ભક્તિ માટે સત્સંગ માટે દીકરો પૂછે તો સલાહ આપીએ પણ ન પૂછે એ જે કરે એ બરાબર કરતો હશે એને ભગવાને બુદ્ધિ આપી છે શક્તિ આપી છે એમ માની ઉદાસીન થઈને આ વાનપ્રસ્થનો અર્થ જ થાય સંસારમાં રહીએ છીએ છતાં વનમાં રહેતા હોઈએ એટલે કે દૂર રહીએ છીએ ગુણાત્યાનંદ સ્વામીએ કીધું ને ઘરમાં રહેવું પણ મહેમાનની જેમ એવી રીતે જો રહીને તો વૃદ્ધ અવસ્થા એક આનંદ થઈ જાય એના માટે એક ભગવાન તરફ વળવાની યાત્રા બની જાય અમારા ઘનશ્યામ દાદાનું જીવન જોઈ મને તો આનંદ આનંદ થાય છે કે દાદા કેટલા બધા હેપ્પી છે કેટલા બધા હેપ્પી જુઓ હું તો વડીલોને કહું છું અમારા લોયાધામમાં બહુ જગ્યા છે ભીખુ દાદા જલ્દી આવો તમે સાચી વાત ને આમ સાંજે પાંચ પચી ભક્તો બેઠા કેવું લાગે આસિત ભગત અને આપણે આવ્યા છે બધા હા પણ આવો ભક્તો આવો વૃદ્ધ અવસ્થામાં જો સત્સંગ મળે સંતો મળે આવા પીવડા ઘનશ્યામ મહારાજ મળે આવું લોયાધામ મળે તો જીવન દીપી ઉઠે આવો ભક્તો આગળ થોડું સંન્યાસ આશ્રમ એનું વાંચી લઈએ સ્વામિનારાયણ હરે સંન્યાસ ગ્રહણ કર્યા પછી સંન્યાસીએ કેવું વર્તન રાખવું તે રીત હવે કહું છું સ્વસ્થ ચિત્તવાળા સંન્યાસીએ પોતાના ધર્મને વિચારીને એક કંથા અને બે કોપીને રાખવી કોપિન ઉપર પહેરવાનું એક નાનું ટૂંકું કપડું રાખવું અને દંડ તથા કમંડલું પોતાની પાસે નિરંતર રાખવા સંન્યાસીએ નારાયણ પરાયણ થવું અને ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણાય આવા અષ્ટાક્ષર મંત્રનો નિત્ય જપ કરવો જ્યારે તે નામ મંત્રનો નિરંતર શ્વાસોચ્છ્વાસ ભગવાનના સ્વરૂપમાં ધ્યાન રાખીને જપ કરવામાં આવે ત્યારે મન સ્થિર થઈ જાય છે પોતાના આત્માના સ્વરૂપને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે યથાર્થ રીતે જે જાણવું તેને જ્ઞાન કહેવાય છે પોતાના જીવાત્મા અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નિરંતર જાણવું અને શીખવું અને તેની દ્રઢતા કરવી તથા વિશેષપણે ભગવાનની ભક્તિમાં પરમભાવયુક્ત થઈને નિરંતર જોડાયેલા રહેવું અને બીજા વ્યવહારિક કામકાજને મન કર્મ વચને છોડી દેવા આવું જે જ્ઞાન તે જ વિજ્ઞાન કહેવાય છે અને તેનાથી જીવ પરમપદને કહેતા આત્યંતિક કલ્યાણને પામે છે વર્ષા આપતકાળ સિવાય ક્યારેય નહીં સંન્યાસીએ સ્વધર્મનિષ્ઠ કોઈ બ્રાહ્મણને ઘેર દિવસમાં એક જ વાર પરિમિત ભિક્ષા લેવી આવી તેમની ભિક્ષા અંગેની રીત છે જે સંન્યાસી થયો હોય તેણે પણ ભગવાનના એકાદશી આદિ જે વ્રત તેને વિધિ પ્રમાણે કરવા તેમજ સંન્યાસીએ મન તથા ઇન્દ્રિયોને જીતીને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રતને પાળવું જોકે વાનપ્રસ્થ અને સંન્યાસ આ બે આશ્રમ જે મેં કહ્યા તેના ધર્મ નિયમ પાળવા તે કળિયુગમાં ઘણા જ કઠણ છે એટલે મોટા મોટા સમર્થ ઋષિ મુનિઓએ પણ તે બંને આશ્રમ કળિયુગમાં ગ્રહણ કરવા નહીં આવો નિષેધ કર્યો છે એટલા માટે વૈરાગ્યને પામેલા બ્રહ્મચારી અથવા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના વૈરાગ્યવાળા ગ્રહસ્થ પુરુષોએ શું કરવું તો હે માતા હું હવે તે અંગે કહું છું તેને તમે સાંભળો દોવું કે ધર્મહી કલિયુગતે પાલને કો કઠિન હે સમર્થ મેર્થ મુનિતા નિષેધ કરે યા કળિયુગમાં આ બંને આશ્રમ એટલે કે વાનપ્રસ્થ અને સંન્યાસ એના ધર્મ સાચવવા એ જ અઘરા છે અતિ અઘરા છે શ્રીજી મહારાજ કેટલા પ્રેક્ટિકલ છે શિક્ષાપત્રી વાંચીએ તો પણ આપણને દેખાય નાની નાની બાબતે મહારાજે જીવો ધર્મ પાળી શકે એવું વિચારીને ધર્મનું પ્રતિપાદન કર્યું છે એનું રૂડું પણ થાય અને પાલન પણ કરી શકે એટલે માતાને કહે છે માતા સાંભળો હવે બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થયો વૈરાગ્ય છે તો શું કરવું અથવા કોઈ માણસ એનો ગ્રહસ્થ આશ્રમ પૂરો થયો અને વૈરાગ્યને ઉત્પન્ન થયો તો શું કરવું તો એના માટે આ ત્યાગી સંતોની રીત શ્રીજી મહારાજે પ્રવર્તાવી જેને ભાગવતી દીક્ષા હવે સાધુના ધર્મ અહીંયાથી શરૂ થશે ખૂબ સુંદર મહારાજે સાધુના ધર્મ પણ સરસ લખ્યા છે સંતોએ પણ જાણવા જોઈએ હરિભક્તોને પણ જાણીને આનંદ થાય સંતોની રીતભાત તમને ખબર પડે સંતો ઓળખી શકો તમે અને બહુ વિસ્તારથી અમારા ધર્મો છે એટલે સંતોના ધર્મ એટલે કે વૈરાગ્ય કરીને જેણે ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે એવા સંતોના ધર્મ જેમાં વાનપ્રસ્થ આશ્રમની છાયા અને સંન્યાસ આશ્રમની છાયા છુપાયેલી છે એવા આ ધર્મોનું નિરૂપણ આપણે સોમવારે સાંભળીશું આવતીકાલે શનિવાર મંદિરમાં સત્સંગ સભા છે બધા ભક્તોને વિનંતી આવતીકાલે સાંજે સભા પણ થશે રાત્રે યુવા સભા પણ થશે તો બધા ભક્તો જરૂરથી સમય સર પધારજો અને રવિવારે ડેલાવરમાં દિલીપ ભગતના ઘરે ભક્તિયજ્ઞ રાખ્યો છે આપણા ગુરુજીને ભક્તિયજ્ઞ ખૂબ ગમે છે એટલે ડેલાવરમાં દિલીપ ભગતના ઘરે ભક્તિયજ્ઞ રાખ્યો છે ડેલાવર ડેલાવરની નજીકના જે સાંભળનારા ભક્તો એ બધાને મારી વિનંતી ફિલાડેલફિયાથી પણ એકદમ નજીક થાય એટલે ફિલાડેલફિયાવાળા ભક્તો જે સાંભળતા હોય એ પણ ત્યાં જરૂરથી આવી શકે તો ભક્તિયજ્ઞનો સમય પાંચથી સાત છે સંતો પધારશે ધૂન કીર્તન થશે સારી કથાવાર્તાનો લાભ મળશે તો ડેલાવરમાં રવિવારે સાંજે પાંચથી સાત ભક્તિયજ્ઞનો લાભ લેવા પણ જરૂરથી પધારજો આવતીકાલે સભામાં આવજો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય